નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે ધોરણ 11 12 બીકોમ એમકોમ સીએ અથવા સીએસ જેવા કોર્સમાં રોકાયેલા હો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાતની તમામ યુનિવર્સિટીના બધા જ ચેપ્ટરના દાખલા ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ. અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ રેશિયો એનાલિસિસ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 2. મિત્રો, એના માટે તમારે આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે. એના ઉપરથી આની પીડીએફ ફૂલ છે, એની તમારે પ્રિન્ટ કરાવી અને પછી વિડીયો જોવા બેસવાનું રહેશે. જો એક્ઝામ્પલ નંબર 2, ધ ફોલોઈંગ ઇઝ ધ બેલેન્સ શીટ ઓફ ધ દેસાઈ લિમિટેડ એઝ ઓન 31st March 2021. શેર કેપિટલ ઇક્વિટી શેર કેપિટલ 30,000, રિઝર્વ ઇન સરપ્લસ 20,700, ડિબેન્ચર્સ 30,000. આ ત્રણેયનું ટોટલ કહેવાય કેપિટલ એમ્પ્લોયડ. ફર્સ્ટ ઓફ ઓલ કેપિટલ પ્લસ રિઝર્વ, એને કહેવાય છે ઓનર્સ ફંડ ઓર શેર હોલ્ડર્સ ફંડ. એમાં ડિબેન્ચર પ્લસ કરો એટલે કેપિટલ એમ્પ્લોયડ. કરંટ લાયબિલિટીઝમાં બે છે, ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેયેબલ. આ બે છે કરંટ લાયબિલિટી 7,000. હવે એસેટ સાઈડ, એમાં ટેન્જિબલ એસેટ છે પ્લાન્ટ એન્ડ મશીનરી, જનરલી આની ક્યારેય જરૂર હોતી નથી. કરંટ એસેટ્સમાં ચાર વસ્તુ છે, સ્ટોક, ડેબટર્સ, બિલ્સ રિસીવેબલ એન્ડ કેશ બેલેન્સ. ટોટલ સેલ્સ 60,000 એન્ડ નેટ પ્રોફિટ 12,000. સેલ્સ 60,000 એન્ડ પ્રોફિટ 12,000. ફ્રોમ ધ અબોવ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ધ ફોલોઈંગ રેશિયો એન્ડ એક્સપ્લેન વોટ ધે શો. કરંટ રેશિયો, કરંટ એસેટ્સ અપોન કરંટ લાયબિલિટીઝ. તમારી પાસે છે કરંટ એસેટ્સમાં ચાર વસ્તુ છે, સ્ટોક, ડેબટર્સ, બિલ્સ રિસીવેબલ અને કેશ બેલેન્સ. આ ચારેયનું ટોટલ થશે 27,700 અપોન કરંટ લાયબિલિટીઝમાં બે જ વસ્તુ છે, ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેયેબલ. એનું ટોટલ થાય 7,000 ઇઝ ઇક્વલ ટુ 3.96:1. તમારી પાસે 1 રૂપિયો લાયબિલિટી હોય તો એની સામે 3.96 એપ્રોક્સિમેટલી 4 રૂપિયા કરંટ એસેટ છે એવું મતલબ થાય. ધેન લિક્વિડિટી રેશિયો ઇઝ ઇક્વલ ટુ લિક્વિડ એસેટ્સ અપોન કરંટ લાયબિલિટીઝ. યાદ રાખજો, લિક્વિડ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ્સ માઇનસ સ્ટોક. સ્ટોક સિવાયની કરંટ એસેટ્સ એટલે લિક્વિડ એસેટ્સ. અહીંયા જો ફોર્મ્યુલા મૂકવી હોય તો આવું કહી શકાય કે લિક્વિડ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ્સ માઇનસ સ્ટોક. સ્ટોક સિવાયની કરંટ એસેટ્સ એટલે લિક્વિડ એસેટ્સ થાય. આ ધ્યાનમાં રાખજો, કરંટ એસેટ્સ છે આપણે 27,700, એમાં સ્ટોક છે 15,000, એટલે લિક્વિડ એસેટ્સ વધે 12,700. તો અહીંયા લિક્વિડ એસેટ્સ 12,700 અપોન કરંટ લાયાબિલિટી. યાદ રાખજો, લિક્વિડ રેશિયોની ફોર્મ્યુલા પહેલા હતી લિક્વિડ એસેટ્સ અપોન લિક્વિડ લાયાબિલિટીઝ. તો કરંટ લાયાબિલિટીઝમાં બેંક ઓવરડ્રાફ્ટ ન લ્યો એટલે લિક્વિડ લાયાબિલિટી મળતી, પરંતુ હવે ફોર્મ્યુલા આવી થઈ ગઈ છે કે કરંટ લાયાબિલિટી, ઇન શોર્ટ બધી જ લાયાબિલિટી લેવાની જે ઉપર લીધી હોય તે 7,000. And the answer is 1.81:1. જો તમારી પાસે 1 રૂપિયો કરંટ લાયાબિલિટી હોય તો 1 રૂપિયો ને 81 પૈસા 1.81 લિક્વિડ એસેટ્સ હોય છે. થર્ડ, ડેબટર્સ રેશિયો, ડેબટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ અપોન ક્રેડિટ સેલ્સ. ડેબટર્સ 3,500 પ્લસ બિલ્સ રિસીવેબલ 1,500. ક્રેડિટ સેલ નથી કીધું એટલે ટોટલ સેલ 60,000 ઇઝ ધ ક્રેડિટ સેલ ઇનટુ મંથ ડેઝ ઓફ ધ યર નથી કીધા એટલે 365 ઇઝ ઇક્વલ ટુ 30.42 ડેઝ. જનરલી 30 ડેઝ, 30 દિવસે તમને કલેક્શન મળે છે. ધ નેટ પ્રોફિટ ટુ સેલ રેશિયો ઇઝ ઇક્વલ ટુ નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન 200. 12,000 upon 60,000 into 100, આ બંને વસ્તુ તમને આપી દીધેલી છે, is equal to 20%. તમને સેલ પર
20% પ્રોફિટ મળે છે એવું કહેવાય. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.